પરેશભાઈ, અત્યારની પરિસ્થિતિ તમે જણાવો કે અત્યારમાં કઈ રીતના બધું વેધરનું ને બધું ચાલી રહ્યું છે? અત્યારે જોવા જઈએ ને સમીરભાઈ, અત્યારે ઘણા બધા પ્લેટફોર્મ ઉપર એવી આગાહી આવતી હશે કે 15 ડિસેમ્બર આસપાસ કોઈ સાયક્લોન આવશે. તમે પણ કદાચ સાંભળ્યું હશે કે અરબી સમુદ્રમાં કોઈ અસ્થિરતા ઉભી થશે, સાયક્લોન આવશે. એટલે મારે તમારા માધ્યમથી ગુજરાતના દરેક નાગરિકોને અહીંયા સૂચના એ આપવાની છે કે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થવાનું નથી. ભલે જે તે પ્લેટફોર્મ પર કદાચ આવી વાત થતી હોય, પણ 15 ડિસેમ્બર આસપાસ અરબી સમુદ્રમાં કોઈ સાયક્લોન બનવાનું નથી. કેમ કે સાયક્લોન બનવા માટે જે પરિબળો હોવા જોઈએ એ પરિબળો સાનુકૂળ નથી. દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનનું ચોમાસું ચાલુ છે, જેવી રીતે નૈઋત્યનું ચોમાસું આવે ને, એટલે કેરળ થઈ મધ્ય ભારત એટલે રાજસ્થાન હોય, મધ્ય પ્રદેશ હોય, ગુજરાત, મહારાષ્ટ્ર, આ બધું થઈને ઉત્તર ભારત સુધી જાય, પછી નૈઋત્યનું ચોમાસું વિદાય લે ત્યારે ઉત્તર ભારત તરફથી વિદાય લેતું લેતું ગુજરાતથી ને રિટર્ન જાય, એટલે દક્ષિણ ભારત અત્યારે પહોંચ્યું હોય. એટલે દક્ષિણ ભારતમાં અત્યારે આ ચોમાસું હોય ને એને ઈશાનનું ચોમાસું કહેવામાં આવે. કેમ કે નૈઋત્યમાંથી આવે, રિટર્ન થાય ને ત્યારે ઈશાન ખૂણામાંથી આ ચોમાસું રિટર્ન થાય છે. એટલે દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલુ છે, એટલે ત્યાં વરસાદો પડતા હોય, એને કારણે અરબી સમુદ્રમાં જે દક્ષિણ સાઈડના વિસ્તારો છે, કેરળથી પશ્ચિમ ભાગો, એની અંદર વરસાદી સિસ્ટમ સ્વાભાવિક રીતે બનતી હોય છે. અને એ ઘણા લોકો અમુક એપ્લિકેશનમાં જોઈ અને એવું કહેતા હોય કે ભાઈ આ સિસ્ટમ બનશે તો ગુજરાત સુધી આવશે. એ ગુજરાત સુધી આવે એવા કોઈ પરિબળો અત્યારે સાનુકૂળ નથી. કેમ કે અત્યારે અરબી સમુદ્ર છે ને એમાં પણ ધીમે ધીમે ટેમ્પરેચર ડાઉન થઈ રહ્યું છે. જો અત્યારે અરબી સમુદ્રનું ટેમ્પરેચર અપ આવે, એટલે 30 ડિગ્રી કરતા ઉપર આવે, અને જો દક્ષિણ તરફ કોઈ વરસાદી સિસ્ટમ બને તો એ સિસ્ટમ ઉત્તર તરફ ગતિ કરે, પણ અરબી સમુદ્રનું ટેમ્પરેચર ડાઉન છે એટલે હવે એ સિસ્ટમો છે આપણા ઉપર આવે તેવી કોઈ શક્યતાઓ નથી. બીજા નંબરની અંદર જે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી આ મહિના દરમિયાન જે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ચાલુ હોય છે એ રાબેતા મુજબના સેટ થઈ ચૂક્યા છે, એટલે પવનો છે એ પણ સિસ્ટમને આ બાજુ આવવા માટે મદદરૂપ નથી થતા. એટલે અત્યારે હમણાં કોઈ વાવાઝોડું બને કે આવે એવી શક્યતાઓ નથી. આ એક ચોક્કસથી છે કે ઉત્તર ભારત ઉપરથી WD પસાર થાય, જેને કારણે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે તમામ પહાડી પ્રદેશોમાં બર્ફ વરસાદો થતી હોય, અત્યારે પણ એની જે રેગ્યુલર એક્ટિવિટી ચાલુ છે. હમણાં થોડા દિવસની અંદર એક મજબૂત WD આવશે, જેને કારણે 18 થી 22 ડિસેમ્બરની આસપાસ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે. કોઈ જગ્યાએ વાદળથી વધારે ઘાટા વાદળ છવાઈ જાય અને ભેજનું પ્રમાણ કોઈ એક જગ્યાએ એકઠું થઈએ તો એકલ દોકલ વિસ્તારની અંદર છૂટા છવાયા ક્યાંક ઝાપટા પડી શકે. આનાથી કોઈ વિશેષ કોઈ ખતરો છે નહીં, અને એ ઝાપટા પણ સામાન્ય હોય, કોઈ મોટું નુકસાન કરે એવા ઝાપટા નહીં હોય, એટલે આમાં કોઈ હમણાં કોઈ ગભરાવાનું નથી. ઓકે,